પાસ્કા ઋતુના ત્રીજા અઠવાડિયાનું શુક્રવાર. નિયમિત રીતે પરમયજ્ઞમાં ભાગ લઈ પરમ પ્રસાદ ગ્રહણ કરનાર પ્રભુ ઈસુના પ્રત્યેક અનુયાયીએ પોતાની જાતને એક સવાલ કરવો જોઈએ કે શું અન્યો માટે ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લેવાની અને પરમ પ્રસાદ ગ્રહણ કરવાની પ્રેરણા બની શકું એવું મારું ધર્માચરણ છે ખરું? સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના છઠ્ઠા અધ્યાયના વચનો 52-59. આ ઉપરથી યહૂદીઓમાં ભારે ચર્ચા જાગી કે આ માણસ આપણને પોતાનો દેહ શી રીતે ખાવા આપી શકે. ઈસુએ તેમને જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી તમે માનવ પુત્રનો દેહ ખાધો નથી અને તેનું લોહી પીધું નથી ત્યાં સુધી તમારામાં જીવન જ નથી. જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે શાશ્વત જીવન પામ્યો છે અને તેને હું છેલ્લે દિવસે સજીવન કરીશ. કારણ મારો દેહ એ સાચે જ ખોરાક છે અને મારું લોહી એ સાચે જ પીણું છે. જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં વસે છે અને હું તેનામાં વસું છું. હું જેમ મને મોકલનાર જીવનદાતા પિતાના જીવનથી જીવું છું તેમ મને ખાનાર મારા જીવનથી જીવશે. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે, એ માનના જેવી નથી જે તમારા વડવાઓએ ખાધું હતું. તેઓ તો મરી ગયા, પણ જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. કફરનહુમના સભાગૃહમાં ઉપદેશ આપતા ઈસુએ આ વચનો ઉચ્ચાર્યા હતા. પ્રભુની વાણીના અમુક વચનો જે રીતે લખાયા છે તે રીતે તેનો શાબ્દિક અર્થ ભારે અનર્થ કરે. આજના શુભ સંદેશમાં આવું જ થયું યહૂદીઓ સાથે. તેઓએ ઈસુના કથનનો શાબ્દિક અર્થ લીધો અને એટલે તો ઉશ્કેરાઈ ગયા. આવા શાબ્દિક અને વિવેકહીન અર્થઘટન અમૃતવાણીને પણ ઝેરીલી બનાવી દે છે અને ઉદ્ધાર માટે લખાયેલા વચનો પતનનું નિમિત્ત બની જાય છે. આપણે સૌ પ્રથમ એ જોઈએ કે ઈસુના વચનોનો કયો અર્થ નથી થતો. પહેલું, ઈસુ જે ખાવા અને પીવાની વાત કરે છે તે તેમના ભૌતિક દેહ અને લોહીની વાત નથી. બીજું, યહૂદીઓ આ વાતથી ઉશ્કેરાઈ ગયા તેનું મુખ્ય કારણ હતું અનુસંહિતાના નિયમો, જે મુજબ શુદ્ધ અને અશુદ્ધ, ખોરાક અને લોહી બાબતના નિયમોના સંદર્ભમાં તેઓ ઈસુના શબ્દોનો અર્થ કાઢતા હતા. ઈસુના ખાવા અને પીવાના શબ્દોનો શાબ્દિક અર્થ કાઢવો એટલે માણસના આત્મા અને ઈસુ મારફતે મળનાર મુક્તિ વચ્ચે અંતરાય પેદા કરવો. કારણ કે પોતાના પાપો અને પશ્ચાતાપી હૃદયથી ઈસુમાં મુક્તિદાતા તરીકે શ્રદ્ધા રાખવાથી જ મુક્તિ મળી શકે, બીજા કોઈ માર્ગે નહીં. એવું ન હોત તો ઈસુ સાથે કાલવારી ઉપર વધસ્તંભે લટકેલા પશ્ચાતાપી ચોરને તુરંત મુક્તિ મળી ન હોત. આ વચનોનો ખરો અર્થ શું છે એ જોઈએ. પહેલું, ઈસુનો દેહ અને લોહી એટલે જગતના પાપો પોતાને શિરે લઈ વધસ્તંભ ઉપર લોહી વહેવડાવીને માનવ જાતિની મુક્તિ માટે તેમના દેહનું આપેલું બલિદાન. બીજું, માનવ પુત્રનો દેહ ખાધો નથી અને તેનું લોહી પીધું નથી ત્યાં સુધી તમારામાં જીવન જ નથી. આનો અર્થ છે ઈસુમાં શ્રદ્ધા રાખીને, ઈસુના બલિદાનને સ્વીકારીને તેમને મુક્તિદાતા તરીકે સ્વીકારવા, જે આંતરિક અને આધ્યાત્મિક બાબત છે જેને કોઈ ભૌતિક બાબત સાથે સંબંધ નથી.
ઈસુએ માનવજાતિની મુક્તિ માટે આપેલા બલિદાનમાં શ્રદ્ધા એટલે ઈસુમાં મુક્તિદાતા તરીકે શ્રદ્ધા એ છે માનવી માટે પાપની માફી મેળવીને શાશ્વત જીવનની પ્રાપ્તિ માટેની એકમાત્ર શરત. જે રીતે દૈહિક પોષણ માટે ભૌતિક ખોરાક માણસની અનિવાર્ય જરૂરિયાત છે, તેમ આત્માના કલ્યાણ માટે ઈસુમાં શ્રદ્ધા અને તેમનો મુક્તિદાતા તરીકે સ્વીકાર અનિવાર્ય છે. જેમ આપણે શરીરના પોષણ માટે રોજ રોજ ભોજન લઈએ છીએ, તેમ આત્માને પોષણ પૂરું પાડવા માટે આપણે ઈસુમાં મુક્તિદાતા તરીકે શ્રદ્ધા અને એ જ ઈસુની સાથે તેમના ભોજનમાં જોડાવવું. ઈસુમાં શ્રદ્ધા એ પણ એમની જ કૃપા છે, પણ તેને પ્રાર્થના, તપ, પરમપ્રસાદ અને સત્કૃત્યોના નિયમિત ખોરાકથી પોષતા રહેવાની જવાબદારી આપણે શીરે છે. પ્રાર્થના કરીએ કે આપણા મુક્તિદાતામાં આપણી શ્રદ્ધા બળવત્તર થાય, એ માટે ઈશ્વર આપણને તેમનો વિશેષ પ્રસાદ આપે. મારા હૃદય મહી વેલો પધા ઉતરી
મને